हेलो स्टूडेंट्स, हेलो पेरेंट्स, टुडे इज डेट 8 October 2021 एंड डे फ्राइडे। बाड़क आपणे अंग्रेजी विषयनी अंदर प्रथम सामयिक परीक्षा माटे पुनरावर्तन करी रह्या हता, बराबर। आपणुं पुनरावर्तन तो पूर्ण थई गयुं, माळखा प्रमाणे बधा प्रश्नो लईने आपणे पुनरावर्तन जोई गया, शीखी गया, बराबर। तो आजथी फरीथी रिविजन माटे प्रश्नवाइज आपणे जोई लईए, કેટલાક અઘરા પ્રશ્નો તમને લાગે એવા એવા પ્રશ્નો આપણે રિવિઝન માટે જોઈ લઈએ। તો આજે આપણે શરૂઆત કરીએ તો પ્રશ્ન એકમાં પહેલું છે મૂળા અક્ષરોની સ્પેલિંગ, બારાક્ષરીની સ્પેલિંગ, બરાબર। તો આ બારાક્ષરી તમને અઘરી લાગે, અઘરી લાગે ને, હં, જો બારાક્ષરી જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી તમે આગળ કોઈ પણ સ્પેલિંગ બનાવી શકો નહીં, કોઈ પણ સ્પેલિંગ તમને આવડે નહીં। એટલે મેઇન તમારે પાક્કો પાયો આ જ કરવાનો છે, બારાક્ષરી। એ પહેલો જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાનો છે કે બારાક્ષરીની સ્પેલિંગ લખો, તો મૂળાક્ષર આવે તમને ચી આવે, ડી, વી, લી, ઠી, ઠુ, નુ, સુ, બરાબર। આ રીતે બારાક્ષરીમાંથી કોઈ પણ અક્ષર પૂછાય તો એની સ્પેલિંગ તમને આવડવી જોઈએ। એક લાઈન આપણે જોઈ લઈએ કની, તો ક નો શું થાય કે એ, કાનો શું થાય કે એ, ક ને હસ્વઈ, હસ્વઈનો શું થાય આઈ, દીર્ઘઈનો શું થાય ડબલ ઈ, ક ને દીર્ઘઈ તો કે ડબલ ઈ, ક ને હસ્વાઉ, ક નો શું થાય કે, અને દીર્ઘાઉ હસ્વાઉનો શું થાય યુ। આ જ યાદ રાખવું પડે, હસ્વાઉનો યુ થાય, દીર્ઘાઉનો ડબલ ઓ થાય, દીર્ઘઈનો ડબલ ઈ થાય, હસ્વઈનો આઈ થાય, બરાબર। આટલું આવડી જશે તો તમને આખી બારાક્ષરી આવડી જશે। ક ને દીર્ઘાઉ, ક નો કે અને દીર્ઘાઉનો ડબલ ઓ, ક ને એકમાત્ર કે, ક નો કે અને એકમાત્રનો શું થાય ઈ, ક ને બે માત્રા કઈ તો ક નો કે થાય અને બે માત્રાનો એ આઈ થાય, કો તો ક નો કે થાય અને કાનો અને એકમાત્રનો ઓ થાય, કો એટલે ઓ થાય। ત્યાર પછી કૌ, ક નો કે અને અવની માત્રા કાના અને બે માત્રા એનું શું થાય એ યુ, એટલે શું બોલાય કૌ, ક ને માથે મીંડું કમ, ક નો કે અને માથે મીંડુંનો એ એમ પણ થાય અને એ એન પણ થાય। એ જ રીતે ખ ની, ગ ની, ઘ ની, ચ ની બધી લાઈન આ જ પ્રમાણે આવે, ફક્ત એટલું યાદ રાખવાનું કે ખ નો કે એચ એ થાય, ગ નો જી એ થાય, ઘ નો જી એચ એ થાય, ચ નો સી એચ થાય, છ નો સી ડબલ એચ થાય, બરાબર। જો આટલું આવડશે તો તમને આખી બારાક્ષરીની આ માત્રા જો તમે શીખી લેશો તો તમને આખી બારાક્ષરી આવડી જશે, બરાબર। ત્યાર પછીનો પ્રશ્ન છે અંકની સ્પેલિંગના ઉચ્ચાર, તો બાળકો આપણે શીખ્યા છે સ્ટેપ ટુની અંદર અંકો, બરાબર, સ સુધીના અંકો આપણે શીખ્યા છે, એની અંદર સ્પેલિંગના ઉચ્ચાર। પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો કે અંકની સ્પેલિંગના ઉચ્ચાર, તો તમને કોઈ પણ સ્પેલિંગ પૂછાય 20, 30, 80, 3, બરાબર, કોઈ પણ સ્પેલિંગ પૂછાય તેનું શું લખવાનું તમારે, ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સેશન આપણે જે અંગ્રેજીમાં બોલીએ ને તે। દાખલા તરીકે 20ની સ્પેલિંગ આપી હોય અને તમારે ઉચ્ચાર લખવાનું હોય તો તમારે શું લખવાનું, આ રીતે લખવાનું 20, જે આપણે બોલીએ ને 20, લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખવાનું, બોલતા તો આવડતું હોય પણ લખવામાં ફાવે નહીં, લખતા આવડે નહીં, બરાબર, એટલે લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખવું। 30ની સ્પેલિંગ હોય તો આ રીતે 30 લખાય, 40ની સ્પેલિંગ હોય તો આ રીતે 40 લખાય, 50ની સ્પેલિંગ હોય તો આ રીતે 50 લખાય, 60, 70, 80, 90, 100। જો તમને આટલા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આવડી જાય ને તો તમે 100 સુધી બધી સ્પેલિંગ અને ઉચ્ચાર લખી શકો। આગળ પણ તમને મેં કીધેલું, જો તમને 20, 30, 40, 50, 60, 70, 80, 90 સુધી આવડી જાય ને લખતા, તો તમે 100 સુધીના બધા નંબર્સની સ્પેલિંગ અને ઉચ્ચાર એકદમ સરળતાથી લખી શકો, બરાબર છે। તો આ રીતે 27 હોય તો તમારે ઉચ્ચાર લખવો હોય તો 27, જો તમને ગુજરાતી અર્થ પૂછાય તો ગુજરાતી લખવાનું 27। ત્યાર પછીનો પ્રશ્ન છે આપેલ અંકની સ્પેલિંગ લખવાની,
तो अंक आपेला होय 29 तो एनु शुं लखवानुं तमारे स्पेलिंग तो स्पेलिंग TWENTYNINE ख्याल आव्यो तो आ रीतना तमारे स्पेलिंग लखवानी त्यार पछी आगळ जोईए 56 होय 56 શું બોલાય 56 તો એની સ્પેલિંગ તમને આવડવી જોઈએ FIFTY 50 અને SIX 56 ખ્યાલ આવ્યો તો આ રીતના તમારે સ્પેલિંગ લખવાની ત્યાર પછી છે બાળકો નામની સ્પેલિંગ એટલે બાળકો કોઈ પણ નામ આવે બરાબર ભાવનગર નવાગામ અલંકાર પટેલ દયાબેન જોશી આ ચોપડીમાં આપ્યા છે તો એવું મનમાં નહીં વિચાર લેવાનું કે ચોપડીમાં જે આપ્યા છે નામ એ જ આવે નામ તો કોઈનું પણ આવી શકે બરાબર કોઈ પણ નામ ટીચર લઈ શકે એટલે બધાની સ્પેલિંગ તમને બનાવતા આવડવી જોઈએ આપણે નામની સ્પેલિંગ લખવાની છે તો ઉદાહરણમાં નવાગામ છે તો નનો શું થાય NA વાનો શું થાય VA ગાનો શું થાય GA મનો શું થાય M આ રીતે બધાની સ્પેલિંગ તમને બનાવતા આવડવી જોઈએ પટેલ છે તો પનો PA તને એકમાત્ર ટેનો TE અને લનો L જોશી છે તો જો જનો શું થાય જે અને ઓની માત્રાનો ઓ સનો SH અને દીર્ઘઈ છે તો I જુઓ અહીંયા તમને પ્રશ્ન છે ને આગળ પણ મેં તમને કીધેલું કે જો છેલ્લે દીર્ઘય હોય શબ્દમાં કોઈ છેલ્લે દીર્ઘય હોય તો આઈ જ લખવાનો ડબલ ઈ લખાય નહીં બરાબર એવો અંગ્રેજીમાં નિયમ છે કે જો છેલ્લે દીર્ઘય હોય ને તો આપણે આઈ જ લખવું દીર્ઘ ડબલ ઈ લખવું નહીં ખ્યાલ આવ્યો તો અહીં આપણો પ્રશ્ન એ પૂર્ણ થયો એ ફરીથી આપણે રિવિઝન થઈ ગયું તો જે બાળકોને હજી સુધી નામની સ્પેલિંગ બનાવતા ન આવડતી હોય અંકની સ્પેલિંગ ઉચ્ચાર ન આવડતા હોય બારાક્ષરી ન આવડતી હોય તો એઓએ બરાબર વાંચવું લખવું ઓકે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનો પ્રશ્ન ફરીથી આપણે રિવિઝન કરીશું જય શ્રી કૃષ્ણ